ભાવનગર શહેરને કોરોના વેક્સિન ફાળવવામાં આવતા સર્ટી હોસ્પિટલ તંત્ર સજ્જ. કોરોનાની મહામારીના 10 માસ બાદ સરકાર દ્વારા કોરોના વેક્સિનને તૈયાર કરી દેશવાસીઓને આપવા માટેની લીલી ઝંડી બતાવવામાં આવી છે, જેના ફળસ્વરૂપે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાને મળી કુલ 60,000 વેક્સિન ભાવનગરને ફાળવવામાં આવી છે, જેને સર્ટી હોસ્પિટલમાં રાખવા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે અને આવતા દિવસોમાં આ વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વેક્સિનની આપણે રાહ જોતા હતા. આજે આપણે ગાંધીનગર ખાતેથી ટોટલ 60,000 જેટલા વેક્સિનના ડોઝીસ ભાવનગર ખાતે આવી ગયા છે. 60,000 ડોઝીસ સમગ્ર ભાવનગર ઝોન માટે છે, એટલે એમાં ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ, અમરેલી, બોટાદ આ તમામ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગર શહેર માટે ટોટલ 9,000 ડોઝીસ છે ઇનિશિયલી, અને સમગ્ર જિલ્લા માટે 9,000 ડોઝીસ, એટલે ટોટલ 18,000 ડોઝની આપણને ફાળવણી થઈ છે. ટૂંક સમયમાં આપણે રાજ્ય સરકારના આદેશ અનુસાર એની વેક્સિનેશન શરૂ કરીશું. આજે સવારે 2 વાગે આપણા ગાંધીનગર ખાતે આવી ગઈ હતી વેક્સિન, અને ત્યાંથી એસ્કોર્ટ સાથે, પોલીસ એસ્કોર્ટ સાથે ભાવનગરમાં હમણાં જ આપણે વેક્સિન આવી છે, અને અત્યારે આપણે સેન્ટ્રલી એને સ્ટોર કરીશું અને અલગ અલગ જિલ્લામાં એની ફાળવણી થશે.